नमस्कार इंडिया, विवेकानंद विद्यालय यूट्यूब चैनल में स्वागत है। धोरण बार वर्ष आंकड़ाशास्त्र विषय में आप प्रकरण बे सुरेखशास्त्र अभ्यास करता है, जेमा लास्ट में आप स्वाध्याय बे में जो पांच मुद्दा पूछाया महत्व दाखिल समझाया था, जेमा आप बीजी रीत थी कई रीते दाखिल गणाय के एक्स गुणा वाय एक्स स्क्वेर ने वाई स्क्वेर ने रीते जरे पांच मुद्दा दाखिल कई रीते गणाय ये समझा। हवे विद्यार्थी मित्रों, आज आप पांच मुद्दा पूछायो नवो दाखिल समझवानो छे, पण एमां नवी रीतनो उपयोग करी अने आपे आ दाखलो समझीशुं। तो स्वाध्याय नंबर 2 मां दाखला नंबर 7 तमने आप्यो छे। दाखला नंबर 7 માટે આપણે જોઈએ, તમને કીધું છે નીચે આપે ઉંમર વર્ષમાં અને લોહીના દબાણ બીવીમાં ની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહજ ગુણાંક શોધો। એટલે આપણે વિચારી લીધું કે અહીંયા સહજ ગુણાંક શોધવાનો છે, અને સહજ ગુણાંક શોધવા માટે આપણે તમને ઉંમર યાદ છે 10 માટે ચલ x, દબાણ બીવીમાં આપ્યું છે એટલે y લઈશું, એટલે ચલ x અને y ઉપરથી બંનેને આ મધ્ય પહેલા મેળવી લઈએ। તમને સિગ્મા y મળશે। વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા રહેજો, તે તમને ખ્યાલ આવે તો y નો સરવાળો આવશે 1153। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે x બાર અને y બાર, x બાર શોધીએ, x બાર નું સૂત્ર તમને આવડે છે સિગ્મા x ભાગ્યા l, x બાર નું સૂત્ર સિગ્મા x ભાગ્યા l મૂકો, સિગ્મા x કેટલો છે વિદ્યાર્થી મિત્રો 464, એટલે ભાગ્યા n, n એટલે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 7 8, ભાગ્યા 8 કરો તો તમને જે x બાર મળશે વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો x બાર આવશે 58, વિદ્યાર્થી મિત્રો x બાર કેટલો મળશે 58 મળશે। હવે જે રીતે y બાર માટે ગણતરી કરીએ, x બાર આપણને 58 મળી ગયો, y બાર માટે ગણતરી કરીએ, y બાર નું સૂત્ર તમને ખબર જ છે સિગ્મા બાર છપ્પન n, સિગ્મા બાય કેટલો મળ્યો છે 11.53 ભાગ્યા એ નામ મેળવો 8, એટલે કેલ્ક્યુલેટરમાં તમે 11.53 ભાગ્યા 8 કરો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને y બાર મળશે 144.25, y બાર મળશે 144.25। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે x બાર અને y બાર મેળવી લીધું, x બાર આપણને 58 ગુણાંકમાં મળે છે, પણ વિદ્યાર્થી y બાર 144.25 એટલે કે અપૂર્ણાંક મળે છે। તો હવે આપણે સહસંબંધના સૂત્રો માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો અથવા કઈ રીતે દાખલો ગણવો, તો કાલે આપણે જોયું કે બંને મધ્ય પોઈન્ટમાં હોય, મધ્ય પોઈન્ટમાં હોય અને અવલોકન નાના હોય તો આપણે બીજી xy x2 અને y2 ની રીતના સૂત્રનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો x બાર 58 ગુણાંકમાં છે, y બાર 144.25 અપૂર્ણાંકમાં છે અને એક મધ્ય અપૂર્ણાંકમાં છે, એટલે આપણે જે પ્રથમ સૂત્ર x - x બાર વાળું છે એનો ઉપયોગ થાય નહીં। બીજી રીત એટલે કે x ગુણ્યા y x² y² માટે જોઈએ તો અવલોકનો બધા મોટા છે, જો અહીંયા તો 50 ની આજુબાજુ છે, પણ આ y માં અવલોકનો 100 અને એનાથી પણ મોટા છે, એટલે અહીંયા અવલોકનો મોટા છે એટલે x² y² બીજી રીતનો ઉપયોગ પણ થોડો અઘરો પડે, તો આપણે હવે અહીંયા સહસંબંધ શોધવા માટે એક ત્રીજી રીતનો ઉપયોગ કરીશું, એટલે ત્રીજી એટલે કે જેને આપણે u v ની રીત કહીએ છીએ, u અને v ની રીત કે જે આપણે ત્રીજું સૂત્ર હતું એ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું। પણ વિદ્યાર્થી મિત્રો, u v ની રીતે દાખલો ગણીએ તો તમને ખબર છે કે x ઉપરથી આપણે u મેળવવો પડે અને y ઉપરથી આપણે v મેળવવો પડે, u મેળવવા માટે સૂત્ર શું થાય તો અહીંયા લખીએ છીએ u બરાબર x માઇનસ a, a એટલે ધારો મધ્ય, તો આપણે a અહીંયા ધારવો પડે, તો a કઈ રીતે ધારવાનું, કે આપણે એવું યાદ રાખવાનું
જ્યારે x ઉપર થી x પર આવો x માં ની નજીક થી વધારવી કે જેથી ગણતરી નાની પડે u પર એ કઈ રીતે ધારો કે જે x પર આવો x માં ની નજીક ની કિંમત ગુણા કે જેથી આપણને u ની કિંમત કેવી મળે નાની મળે તો અહીંયા આપણે x પર વિચારી x પર 58 ગુણાંક છે તો તમે 58 લઈ શકો 58 ના લેવો 55 લઈ શકો 55 ના લેવો 60 લેવો એ કોઈ પણ કિંમત લઈ શકો બરોબર કે આપણે મધ્યકની નજીક અથવા મધ્ય પૂર્ણાંકમાં હોય તો મધ્યક જે છે એ પણ લઈ શકાય અને એની આજુબાજુની કોઈ પણ કિંમત તમે ખરેલા મધ્યક કે તો કે લઈ શકો વિકલ્પ કે તો આપણે અહીંયા જે મધ્ય પૂર્ણાંક છે 58 એટલે કે એ આપણે 58 જ લઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે u શોધવા માટે શું કરીશું તો કે u માટે જ્યારે x ની કિંમત છે એમાંથી a એટલે ખરેલો મધ્યક 58 બાદ કરતા જઈશું b
जरा माइनस से माइनस की सम करें, 15 में 15, 20 में 5, 35 में 5, 40 समझना मतलब माइनस 40 है, प्लस लो करें 5 में 5, 10, 10 में 10, 20, 20 में 10, 20 में 10, 40, 40 करेगी, प्लस लो 5 में 5, 10, 10 में 10, 20, 20 में 10, 30, 20 में 35, प्लस में आया 40 समझे तो मैं 35 करो कितना हो गए 7 तो कितना डिवीजन माइनस 7 कितना से कितने में लिखो माइनस 7 तो मैं कैलकुलेटर में गणना करके बताऊं तो कितना हो रहे तो कैलकुलेटर में आपको करके बताऊं सीखो ये कितना है माइनस 7 ओके और अगर सूत्र को जब कहीं गणना किया हो ओके यू भी यू वाले भी नो गुणा करा लो जी ओके यू स्क्वायर चले बीस पे ओके विद्यार्थी मित्रों तो आ रीते आपने जरूरी गणतरी में आपने किया त्रण कोनो हो अगो आपने जे एक्स वाई लिमिट जोई तो एक्स वाई लिमिट के रूप छे के एक्स छे ने यू वाई छे ने वी एक्स वाई ने के यू बी एक्स पे ने के यू स्पे वाई स्पे ने के बीस पे खाली यू और ए की गणतरी थाय પછી અગર જે એલપી બીજી કેવો તરત ગણતરી આવે આપણે ગુણાકાર કરીએ જીરો ગુણ્યા બી જીરો ગુણ્યા પંદર જીરો ત્રણ પંચા પંદર પણ માઇનસ પ્લસ છે એટલે માઇનસ નિશાનીમાં ગુણા થાય ખાસ ધ્યાન રાખવાનું સાત પંચું વિદ્યાર્થી 35 બરોબર છે પછી 15 6 નેર પણ માઇનસ માઇનસ 10 10 પંચા 50 માઇનસ માઇનસ 10 તેરે નાર તેર દેખોટો કેટલા આવશે 130 પ્લસ 6 40 છેલ્લે 5 2 10 ઓકે વાલી કે આપણે સિગ્મા યુ અને બી નો ગુણાકાર કરે યુ બી એનો સરવાળો કરીએ આપણને આગળ સિગ્મા યુ બી મળે સરવાળામાં ખાસ ધ્યાન રાખો માઇનસ 15 છે ને સરવાળો કરો ત્યારે માઇનસ 15 બાદ થશે અંદર આપણે શું કરીશું બાદ થાય જ્યારે 200 સરવાળો કરીએ એમાંથી માઇનસ 15 બાદ થાય એટલે રિમાઇન્ડરમાં કરતા જાઓ અને માઇનસ 15 બાદ કરો એનો સરવાળો આવશે 240 ઓકે હવે આપણે શું છે કે ત્યાં જે ઈ આવ્યો ને એનો વર્ગ વર્ગ કરીએ તો માઇનસ હોય પ્લસ થઈ જાય ખબર જ છે 0 નો વર્ગ 0 1 નો વર્ગ કરી કરી લાવો 7 નો વર્ગ 7 7 49 6 ગુણ્યા 6 36 10 ગુણ્યા 10 100 બરોબર છે 10 ગુણ્યા 10 100 4 ગુણ્યા 4 100 એ નીકળે 4 વધ કરીએ એટલે માઇનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય અને એનો સરવાળો જે સિગ્મા યુ સ્ક્વેર કહેવાય સરવાળો બતાવો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં યુ સ્ક્વેર નો સરવાળો તમને એ સરવાળો મળશે ને તે આવશે 300 ને 94 ઓકે હવે બી નો સરવાળો અહીંયા યુ સ્ક્વેર 15 નો વર્ગ 225 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 15 નો વર્ગ 225 5 નો વર્ગ 25 13 નો વર્ગ 300 ને 65 10 નો વર્ગ 100 5 નો વર્ગ 25 ઓકે હવે આપણે બી નો વર્ગ કરીએ તો યાદ રાખવાનું કે માઇનસ હોય એ કેવા થઈ જાય પ્લસ થાય ધારો કે વર્ગ કરીએ હવે નો સરવાળો જે કહેવાય સિગ્મા વી સ્ક્વેર તો સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં મૂકતા જાઓ એનો સરવાળો આવશે 520 520 હશે ઓકે હવે આપણે એના આધારે આથી ગણતરી થાય યુ અને વી મળે પછી યુ ગુણ્યા વી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર થાય અને કોલમમાં જરૂરી ગણતરી પૂરી થાય પછી સહસંબંધ આ સૂત્ર માટેનું સૂત્ર તો આ પ્રાંત હવે સૂત્ર કયું આવે કે હવે ત્રીજી રીતે ત્રીજું સૂત્ર આવે એટલે કે હિન્દી લીટી વાળું બહુ સરળ છે કાલે જે હતું તો પ્રથમના વિડીયોમાં આપણે જે ભણ્યા હતા એક્સ ગુણ્યા વાય એક્સ વાય ની જગ્યાએ યુ અને બી એટલો ફેર પડે તો સૂત્ર છે જી સિગ્મા એક્સ વાય આવતું એ
यहां x स्क्वायर आपको u स्क्वायर माइनस सिग्मा x आपको तो सिग्मा u हाउस पर गुणा इधर रूट में n गुणा सिग्मा v स्क्वायर माइनस सिग्मा v हाउस स्क्वायर यहां y आपको क्या मिल गया आपने बीजी भी कुछ सूत्र आवड़े बात बीजी बनी x से ना u y से ना मिल गया ओके मैं किम्बल दूसरा जाओ मैं कितना होता सिग्मा यू भी ना यू भी तो सरल हो क्या पोजे और सोने चालीस माइनस सिग्मा यू ना यू छे तो सरल हो क्या बड़े बड़े नहीं जीरो अच्छी भी सिग्मा भी है ना भी आयो तो सरल हो माइनस सात छेद मा रूट मा एना सिग्मा यू स्क्वायर तो वर और सोने चाउ माइनस यू में पे जीरो नो वर वन पूर्णा एन आ बीस पे बीस पे ने कहा जो वीडियो कब चले आठ सौ ने मोरेज माइनस सिग्मा भी आपने देखो तो क्या माइनस सात ताउस पर माइनस सात नो वर ओके विद्या वीडियो वे सागुरु तो 340 गुना तो कंप्यूटर में करो 340 गुना ये वर्षे 2700 बेस माइनस जीरो आ जाएगा तो कोई कोई नहीं बुरी है जीरो तो भाई क्या बर्बाद मार कितना 344 पूरे हमें आठ करो एक प्रोग्राम में ये बनने में से 2500 माइनस जीरो नंबर जीरो गुना इतना का उसमें 800 गुना एक प्रोग्राम में 800 गुना आठ करो बनने में से 6552 माइनस 7/7 और माइनस को बात क्या होता है प्लस इस इक्वेशन के ऊपर 50 और ये प्लस से क्या है बात तो माइनस से थी तो माइनस ऊपर 50 आओ से लाइक यू और यार और ओके 727 माइनस 0 और कौन सा है ये क्यों बनाओ से 720 अबे माइंड क्या वर्णुमा वर्णुमा 25 बार माइनस जीरो 25 बार गुणा वर्णुमा 6552 माइनस ऊपर 50 करो ये कितना बचे 6500 ओके ये अगर साथ में करिए 720 माइंड क्या 720 कितना माइंड क्या शुरू करवाने को अगर सिक्वेंट को अपने नो गुणाकार ये को गुणाकार कर दो आलसीमा रूप मा लाल के क्या को हम अगर शुरू करवाने सब 25 बार गुणा 500 किलोग्राम तो 25 बार गुणा 500 किलोग्राम पची बराबर में निशानी पची रूट वर्ग में निशानी वर्ग में कर सो निशानी को भी करवाओ सो ये तमने के रूट आप से 4000
ओके आगे आपका प्रैक्टिस करो, यूट्यूब में आपको लगाओ, तो ये धन्यवाद।